સ્ટેચ્યુ ઓફ યુનિટી પરિષદમાં દેશભક્તિના ગીતો ધૂન વચ્ચે મુલાકાતી પ્રવાસીઓ પણ આવકાર સહિત સોમનના ભાવપૂર્વક અભિવાદન સાથે એકતા ત્યારબાદ ગોરા ખાતેથી મિલિંદ સોમનની આ એકતા દોડ યાત્રા સિદ્ધિ સ્ટેચ્યુ ઓફ યુનિટી ખાતે પહોંચી હતી જ્યાં સ્ટેચ્યુના પરિસરમાં દેશભક્તિના ગીતોની ધૂન વચ્ચે મુલાકાતી પ્રવાસીઓએ પણ ઉમરકાભેર આવકાર સાથે સોમનનું ભાવપૂર્વક અભિવાદન કર્યું હતું અને આ એકતા દોડનું અહીં સમાપન થયું હતું ત્યારબાદ સ્ટેચ્યુ ઓફ યુનિટીની સ્ટેચ્યુ ઓફ યુનિટીની વ્યૂઇંગ ગેલેરી પ્રતિમાના હૃદય સ્થાનેથી સરદાર સરોવર નર્મદા ડેમનો નજારો માણ્યો હતો તદઉપરાંત વિદ્યાંચલ સાતપુડા ગિરિમારાનું પ્રાકૃતિક સૌંદર્ય નિહારવાની સાથે મા નર્મદાના પવિત્ર દર્શનથી અલૌકિક ઊંચાઈએ પહોંચવાની અનુભૂતિ કરી હતી આ પ્રસંગે સો ટગના નાયબ કલેક્ટર નિલેશ દુબે જનસંપર્ક અધિકારી રાહુલ પટેલ ટુરિઝમ અધિકારી મોહિત દિવાન વગેરે સોમનની આ મુલાકાતમાં જોડાયા હતા જ્યારે ગાઈડ હિતેશ કુંવરે મરાઠી ભાષામાં સોમનને સ્ટેચ્યુ ઓફ યુનિટીના નિર્માણને આવરી લેતી ટેકનિકલ બાબતો સહિતની તમામ પ્રકારની સઘરી જાણકારી પૂરી પાડીને તેમણે વાકેફ કર્યા હતા આ પ્રસંગે નાયબ કલેક્ટર નિલેશ દુબે સો ટક તરફથી સ્મૃતિચિહ્ન રૂપે સોમનને સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિ અને કોફી ટેબલ બુક અર્પણ કરી હતી ત્યારબાદ કેવડિયા ટેન્ટ સિટીના નંબર બે ખાતે આયોજિત પત્રકાર પરિષદમાં માધ્યમો સાથેના સંવાદમાં મિલિંદ સોમને જણાવ્યું હતું કે તેઓ દર વર્ષે દેશના સ્વાતંત્ર્ય પર્વે આ પ્રકારની દોડ યોજે છે પરંતુ ચાલુ વર્ષે દેશની આઝાદીના અમૃત મહોત્સવ પંચોતેરમી સાલગીરાને અનુલક્ષીને આવા એકતા દોડના કાર્યક્રમને વિશેષ રીતે ઉજવવાના વિચારમંથન થકી મુંબઈથી કેવડિયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધીને રાષ્ટ્રીય એકતા દોડ યોજવાનો વિચાર અમલમાં મૂકીને આજે તેને સાકાર કર્યો છે તેમણે વધુમાં કહ્યું હતું કે કોઈપણ ક્ષેત્રની કામગીરીમાં એકતાની જબરદસ્ત તાકાત રહેલી હોય છે ત્યારે કોરોના જેવી મહામારીમાંથી પણ સમગ્ર દેશવાસીઓના સહિયારા પ્રયાસોથી આપણે સૌ ચોક્કસપણે તેમાંથી બહાર આવી શકીશું તેવો દ્રઢ વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો મિલિંદ સોમને વધુમાં ઉમેર્યું હતું કે પ્રધાનમંત્રીની ફિટ ઇન્ડિયાના સંકલ્પને સાકાર કરવા પ્રત્યેક દેશવાસીઓનો સૌ પ્રથમ પોતાના સ્વાસ્થ્ય માટે જાગૃત રહેવાની સાથે તેમના સ્વાસ્થ્યની જાળવણી માટે દિવસભરમાં થોડો સમય ફાળવે તે ખૂબ જરૂરી છે સ્વસ્થ ભારતના નિર્માણ માટે ઈશ્વરે આપેલી તંદુરસ્તીની અણમોળ ભેટને પ્રત્યેક નાગરિકે પૂરતી કાળજી સાથે પોતાના સ્વાસ્થ્યની સુરક્ષાનો નાગરિક ધર્મ નિભાવવો જોઈએ મિલિંદ સોમેને વધુમાં જણાવ્યું હતું કે આજે સૌ પ્રથમવાર મેં સ્ટેચ્યુ ઓફ યુનિટીની મુલાકાત લઈને ખૂબ જ અદુભિત થયેલ છું અહીં આવીને ખરેખર એક જુદા પ્રકારની અકલ્પનીય અનુભૂતિ થઈ છે જેના પ્રતિભાવ માટે કોઈ શબ્દો નથી અખંડ ભારતના શિલ્પી સરદાર વલ્લભભાઈ પટેલ સાહેબની વિશ્વમાં સૌથી ઊંચી એકસો બ્યાસી મીટરની પ્રતિમા સ્ટેચ્યુ ઓફ યુનિટીની ભાવવંદના કરતાં તેમણે ઉમેર્યું હતું કે પ્રત્યેક વ્યક્તિએ આ ઐતિહાસિક પ્રતિમાની મુલાકાત લેવી જોઈએ અને સરદાર સાહેબના જીવનના મૂલ્યો આદર્શમાં જીવનમાં ઉતારીને આપણા જીવનને સાચા અર્થમાં સાર્થક કરવું જોઈએ પ્રેસ કોન્ફરન્સમાં જણાવ્યું હતું કે હું નાનપણથી જ સ્પોર્ટ્સ સાથે જોડાયેલો હતો નવ વર્ષનો હતો ત્યારથી અશ્વિન નેશનલ લેવલ પર મહારાષ્ટ્ર પ્રતિનિધિત્વ કરતો હતો ચાર વરસ પહેલાં સ્વિમિંગમાં હું નેશનલ ચેમ્પિયન પણ બન્યો હતો આમ પહેલેથી જ મને સ્પોર્ટ પ્રત્યે લગાવ હતો તેમણે નીરજ ચોપડાનું નામ યાદ કરીને એથ્લેટિક્સ ભારતને ગોલ્ડ મેડલ પાળાનું ગૌરવ અનુભવ્યું હતું આપણે સમજી શકીએ છીએ કે આ સિદ્ધિ મેળવવા અનેક વર્ષોની તપસ્યા કરવી પડે છે ત્યારે ફળ મળે છે આપણે માત્ર ફિઝિકલ પ્રેક્ટિસની વાત કરીએ છીએ ખરેખર માનસિક પ્રેક્ટિસ કરવાની ખાસ જરૂર છે જ્યાં સુધી તમે માનસિક રીતે તૈયાર નહીં થાવ ત્યાં સુધી કોઈ મુકામ પર પહોંચી શકાતું નથી ફિટનેસ મનમાં શરૂ થાય છે એટલે કે ફિટનેસની શરૂઆત મનથી થાય છે નવા વર્ષની ઉંમરથી ડિસિપ્લિન શીખ્યો હતો આપણે વધારે મેડલ્સ નથી શકતા એનું કારણ એ જ છે કે માનસિક રીતે સજ્જ નથી હોતા આપણી પાસે કશું નથી એવું નથી આપણું કલ્ચર નથી કોરોના આપણે શીખવવાનું છે કે સ્વાસ્થ્યની કાળજી રાખવી જોઈએ હવે લોકો સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત બન્યા છે ત્યારે મારું પણ કહેવું છે કે આ પણ સ્વાસ્થ્ય પ્રત્યે સજાગ બનો આમ હું તો દર પંદરમી ઓગસ્ટે દોડું છું પણ આ વખતે ભારતની સ્વતંત્રતા અને પંચોતેર વર્ષ થયા હોવાથી કંઈક નવું કરવાની ઈચ્છા જાગી નક્કી કર્યું કે સ્ટેચ્યુ ઓફ યુનિટી માટે દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્ન ફિટ ઇન્ડિયા અને સ્વસ્થ ભારતનો સંદેશો લોકો સુધી પહોંચાડવો અને તેથી મુંબઈના શિવાજી ચોકથી કેવડીયા સ્ટેચ્યુ ઓફ યુનિટી સુધી યોજેલી રાષ્ટ્રીય એકતા દોડનું આયોજન કર્યું તેમને યુનિટીના મતલબના સમજાવતા જણાવતા જણાવ્યું હતું કે વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી કહે છે તો આપણે એક થઈને રહીશું તો આપણને જે મુકામ પર પહોંચવું હશે ત્યાં અવશ્ય પહોંચી શકીશું કેવી રીતે આપણે ધારીએ એક થઈને કોરોનાને આપણો બહાર આવી શકીએ છીએ મારી દ્રષ્ટિએ યુનિટીનો અર્થ સ્ટેચ્યુ ઓફ યુનિટી સિવાય બીજો કોઈ ના હોઈ શકે મિલિંદ સોમને સ્ટેચ્યુ ઓફ યુનિટી જોયા પછી પોતાનો અનુભવ વર્ણતા જણાવ્યું હતું કે સ્ટેચ્યુ ઓફ યુનિટીનું વર્ણન કરવા મારી પાસે શબ્દો નથી સાચે જ એ વિશ્વની સૌથી ઊંચી પ્રતિમા છે આ દેશના દરેક ગામોમાં લોખંડ અને માટી એકત્ર કરીને પ્રતિમા બનાવી છે ખરેખર સાચા અર્થમાં સ્ટેચ્યુ ઓફ યુનિટી એકતાનું પ્રતિક છે મિલિંદ સોમને પોતાની ફિટનેસનું રહસ્ય સમજાવતા જણાવ્યું હતું કે નાનપણથી જ સ્પોર્ટ્સની શરૂઆત કરી હતી જેમાં આજ સુધી કરી રહ્યો છું છેલ્લા પચાસ વર્ષથી મેં સ્પોર્ટ છોડ્યું નથી ફિલ્મો વિશે વાત કરતાં મિલિન સોમને જણાવ્યું હતું કે હું પહેલેથી જ ઓછી ફિલ્મો બનાવું છું આમિર ખાન સલમાન ખાન યુવાવસ્થામાં ગુજરાતીમાં બનાવતા હતા પણ હવે આ લોકો પણ એ ત્રણ વર્ષમાં એકાદ ફિલ્મ બનાવે છે હું પહેલેથી જ બે ત્રણ વર્ષમાં એક ફિલ્મ બનાવું છું આજકાલ આરટીટી પ્લેટફોર્મ વધુ લોકપ્રિય બન્યું છે જેમાં બધાનો જ ફાયદો છે દીપક જગતાપ જેડેશ ટીવી રાજપીપળા